चारों तरफ नजर करिए। राज्यभरना महसूल कर्मचारियों आजथी मास सीएल पर पूरा पगारनो लाभ અને નિયમિત નોકરી સહિતની અનેક પડતર માંગણીઓ પૂરી ન થતા માસ સીએલ પર ગયા છે મહેસૂલ કર્મચારીઓ। મહેસૂલ કર્મચારી મહામંડળના આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે, જેના ભાગરૂપે આજથી જ માસ સીએલ પર છે આ મહેસૂલ કર્મચારીઓ। જો સરકાર તેમની માંગણી પૂરી નહીં કરે તો મહેસૂલી કર્મચારીઓ 11 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી છે, ત્યારે આજે તેમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। નાસ્તાની વહેંચણી કરી અને આ મહેસૂલના કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। તો મહેસૂલ કર્મચારીઓની અનેક પડતર માંગણીઓ છે અને આ માંગણીઓ વારંવાર સરકાર સામે રાખવામાં આવી છે, પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી। ત્યારે આજે મહેસૂલના કર્મચારીઓ માસ સેલ પર ઉતર્યા છે અને તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાનું નિવારણ લાવવામાં નહીં આવે, તેમની પડતર પ્રશ્નો જે છે તે સાંભળીને ઉકેલ લાવવામાં નહીં આવે, તો 11 માર્ચથી તેઓ અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરશે। તો આજે અનોખી રીતે આ મહેસૂલ કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। નાસ્તાની વહેંચણી કરી અને આ મહેસૂલ કર્મચારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો રાજ્યભરની અંદર મહેસૂલ કર્મચારીઓની હડતાલ છે, આજે તેઓ માસ સેલ પર છે, જેના કારણે સમગ્ર રાજ્યની અંદર જે મહેસૂલ વિભાગને લગતા કામકાજ જે છે તે ઠપ થઈ ચૂક્યા છે અને જો આ હડતાલ વધુ લંબાશે તો સરકારી કામકાજને મોટું નુકસાન થઈ શકે છે। 11 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત પણ આ મહેસૂલ કર્મચારીઓએ કરી છે। આજે તેઓ એક સાથે માસ સીએલ પર ઉતર્યા છે। સમગ્ર રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ આજે માસ સીએલ પર છે અને પોતાની પડતર માંગણીઓને લઈ અને હાલ તેઓ માસ સીએલ પર છે અને 11 માર્ચથી અચોક્કસ મુદતના આંદોલનની જાહેરાત પણ તેમણે કરી છે। નાસ્તાની વહેંચણી કરી અને અનોખી રીતે આ કર્મચારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો મહેસૂલ કર્મચારીઓ પૂરા પગારનો લાભ અને નિયમિત નોકરીની માંગ કરી રહ્યા છે। આ તમામ માંગણીઓ અંગે વારંવાર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સરકારે તેમની માંગણીઓ પૂરી કરી નથી, તેમની વાત સાંભળી નથી, ત્યારે આજે આ મહેસૂલ કર્મચારીઓ માસ સેલ પર ઉતરી ગયા છે। તો પૂરા પગારનો લાભ અને નિયમિત નોકરી સહિતની અનેક પડતર માંગણીઓ છે મહેસૂલના કર્મચારીઓની અને આજે તેઓ અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે। નાસ્તો વેચી અને આ કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। તો મહેસૂલ વિભાગ એ સમગ્ર સરકારી કામકાજના હાર્દ સમાન છે। જો મહેસૂલ વિભાગ ઠપ થઈ જાય તો કોઈ જ કામકાજ થઈ શકતું નથી, ત્યારે આજે સમગ્ર રાજ્યની અંદર મહેસૂલના કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી ગયા છે અને પોતાની માંગણીઓ જલ્દી જ સરકાર પૂરી કરે તેવી વાત કરી રહ્યા છે। પોતાની માંગણીઓને લઈને મહેસૂલના કર્મચારીઓ શું કહી રહ્યા છે, જામનગરથી અમારા સંવાદદાતા મુસ્તાક આપણી સાથે આ અંગે વાતચીત કરવા માટે જોડાયા છે। જી મુસ્તાક, મહેસૂલ કર્મચારીઓ જે છે આજથી માસ સીએલ પર ઉતર્યા છે અને કઈ કઈ તેમની માંગણીઓ છે અને આગળ કઈ રીતે લડત ચલાવશે? જી ચોક્કસથી, રાજ્યની સાથે જામનગરમાં પણ જો મહેસૂલી કર્મચારીઓની આજે માસ સીએલને લઈને વાત કરવામાં આવે તો આજે એમના દ્વારા પણ આંદોલન ક્યાંક ને ક્યાંક મંડાણ કરવામાં આવી રહી છે। આપ અહીં જોઈ શકો છો કે જામનગરમાં હાલ જ્યારે મામલતદાર ભવન અને કલેક્ટર ભવન છે ત્યાં મહેસૂલ કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે અને તેમના દ્વારા આજે માસ સીએલ રાખવામાં આવી છે। એક રીતે જો વાત કરવામાં આવે તો જામનગરમાં અંદાજે 250 જેટલા કર્મચારીઓ છે તે માસ સીએલ ઉપર ઉતરતા અહીંની તમામ જે મહેસૂલ વિભાગની કામગીરીઓ છે તે ઠપ થઈ ચૂકી છે અને ક્યાંક ને ક્યાંક તેમની માંગણીઓને લઈને તે લોકો અડગ છે। ત્યારે આપણે તેમના પ્રમુખને જે પૂછવાનો પ્રયાસ હાથ ધરશું કે આજે તમારા દ્વારા કઈ પ્રકારનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને આગળ પણ કેવા કાર્યક્રમો અપાશે? અમારા મહામંડળના આદેશ અન્વયે આજે 8 તારીખે અમે માસ સીએલનો પ્રોગ્રામ ડિક્લેર કર્યો છે અને આખો દિવસ માસ સીએલ ઉપર રહેશું અને 11 તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જશું અને પછી ત્યારબાદ ધીમે ધીમે જલદ પ્રોગ્રામ અમારા મહામંડળના આદેશ અન્વયે અમારે કરવામાં આવશે। 11 તારીખે અચોક્કસ મુદત થઈ અને પછી સ્ટેપ બાય સ્ટેપ સરકાર સામે જલદ કાર્ય કરશું। આજ રોજ ફક્ત માસ સીએલ ઉપર જ અમે જિલ્લાના તમામ અંદાજે 250 કર્મચારીઓ છે, ડેપ્યુટી મામદાર, ક્લાર્ક અને તલાટી સમગ્ર સ્ટાફ માસ સીએલ ઉપર છે 100%।
આજે તમારી માંગણીઓ છે એ અંગે તમે ક્યાંય ભૂતકાળમાં રજૂઆતો કરેલી છે, તેમ છતાં કોઈ ઉકેલ નથી આવતો, શું છે? આ ભૂતકાળમાં અનેક વખત રજૂઆત કરવામાં આવેલી છે. છેલ્લા એક વર્ષથી કન્ટિન્યુ રજૂઆત કરવામાં આવે છે. આજથી 1.5 મહિના પહેલાં પણ રજૂઆત કરવામાં આવેલી હતી, છતાં નિરાકરણ નથી આવ્યું. પછી છેલ્લા 3 તારીખે પણ અમે મહામંડળે રેવન્યુ મિનિસ્ટરને આવેદનપત્ર આપેલું, પણ હજી સુધી કોઈ નિવેરો ન આવતા અમારા મહામંડળના આદેશ અન્વયે 8 તારીખે માસ સીએલ ઉપર જવાનું નક્કી કરવામાં આવેલ છે. આપે જોયું, પ્રમુખ કહે છે કે ભાઈ વારંવાર રજૂઆતો કરવા છતાં ઉકેલ ના આવતા, માસ સીએલનું નક્કી કરવામાં આવેલું છે, ત્યારે આપણી સાથે અન્ય કર્મચારી પણ ઉપસ્થિત છે. તમારી માંગણીઓ શું કે જે સરકારને ખરેખર માનવી જોઈએ? અમારી માંગણીઓમાં મોટે ભાગે મામલતદાર કેડરમાં પ્રમોશન માટેની છે, નાયબ મામલતદાર કેડરમાં પ્રમોશન માટેની છે. કમિટી થઈ છે, ખૂબ આનંદની વાત છે. આપણે ઈચ્છીએ જલ્દી આનો નિવેડો આવે. સર, કુંવરજી રાજકોટથી લોકસભા ચૂંટણી લડવાના છે. તો જામનગરની અંદર પણ મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે. પોતાની પડતર માંગણીઓ સાથે તેઓ માસ સીએલ પર ઉતર્યા છે અને રાજ્ય સરકાર સામે આંદોલનની ચીમકી પણ મહેસૂલના કર્મચારીઓ ઉચ્ચારી રહ્યા છે. તો ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતલ પારેખ આ વિશે વાતચીત કરવા માટે જોડાયા છે. જે હિતલ, જે રીતે મહેસૂલના કર્મચારીઓ આજે માસ સીએલ પર છે, શું છે તેમની માંગણીઓ અને કઈ રીતે હવે આગળ તેઓ આંદોલન ચલાવશે? જી જીરન, ચોક્કસ એવું કહી શકાય કે એ લોકોની જે માગણીઓ છે એ માગણીઓ આધારે જોવા જઈએ તો કરાર આધારિત જે કર્મચારીઓ મહેસૂલ વિભાગમાં છે, જેમનો કરાર પૂર્ણ થઈ ચૂક્યો છે, તેમને નિયમિત કરવા એ પ્રકારની એક માગણી કરવામાં આવી છે. સાથે સાથે જે જગ્યાઓ ખાલી છે એમાં પ્રમોશન આપવાની વાત કરવામાં આવી છે. કારણ કે જગ્યાઓ ખાલી છે, કર્મચારીઓને પ્રમોશન નથી આપવામાં આવતા લાંબા સમયથી, તેવી તેમની માગણી છે. સાથે સાથે જે પરીક્ષા બાદ પ્રમોશન મળવા જોઈએ, એ પરીક્ષા બાદનું પરિણામ હજુ જાહેર નથી થયું, એટલે તાત્કાલિક અસરથી એ પરિણામ જાહેર કરી કર્મચારીઓને પ્રમોશન મળે એ પ્રકારની પણ એમની માંગ છે. જીલન, એટલે એટલું ચોક્કસ કહી શકાય કે એ લોકોની જે વ્યાજબી માગણીઓ છે એ માગણીઓના પરિપ્રેક્ષમાં ઉકેલ ન આવતા માસ સીએલ પર આજે ગયા છે અને આગામી 11મી તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે. પણ જીલન, સૌથી મોટું રાજ્ય સરકાર તરફથી અને મહેસૂલ વિભાગ તરફથી એક મહત્વની જાહેરાત કદાચ બપોરે 1 વાગે કરવામાં આવે તેવી શક્યતાઓ છે. મહેસૂલ મંત્રી 1 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, એટલે સ્વાભાવિક છે કે મહેસૂલ કર્મચારીઓની માસ સીએલ છે અને એમનું જે આંદોલન છે તેના પરિપ્રેક્ષમાં પણ કોઈ મહત્વપૂર્ણ જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી જીલન, જી બિલકુલ, એટલે અમારી સાથે જોડાયેલા રહેશો. રાજકોટથી રક્ષિત પણ આ મુદ્દે વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે. જી રક્ષિત, રાજકોટની અંદર મહેસૂલ વિભાગના કર્મચારીઓ કેવી રીતે પોતાની હડતાલ અને પોતાનું આંદોલન ચલાવી રહ્યા છે, શું કહેવું છે આ કર્મચારીઓનું? ચોક્કસથી જીલન, જે પ્રકારે વાત કરીએ તો આજે સમગ્ર રાજ્યની અંદર જે રેવન્યુ વિભાગના કર્મચારીઓ છે તેમના દ્વારા એક છે તે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, જેના પગલે રાજકોટના પણ રેવન્યુ વિભાગના કર્મચારીઓ છે તે આજે હડતાલ ઉપર ઉતરી આવ્યા છે. રાજકોટ જિલ્લાના 401 જેટલા કર્મચારીઓ છે તે આજે પોતાની 9 જેટલી જે માંગણી છે તેને લઈને આજે હડતાલ ઉપર ઉતરી આવ્યા છે. જે પ્રકારે જો સરકાર દ્વારા તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો સોમવારથી એટલે કે તારીખ 11થી તેઓ છે તે અચોક્કસ મુદતની હડતાલ કરવાના પણ મૂળમાં જોવા મળી રહ્યા છે. તેઓની પણ માંગણી છે, અનેક એવી માંગણી છે કે તે સરકાર દ્વારા છે તે હજુ સુધી સ્વીકારવામાં નથી આવતી. પ્રમોશનની વાત હોય કે પછી મામલતદાર અને નાયબ મામલતદારની જગ્યાની અંદર પ્રમોશન આપવાની વાત હોય, આ તમામ મુદ્દાઓને લઈને છે તે આજથી આજે પ્રથમ દિવસે છે તે માસ સીએલ સમગ્ર રાજ્યની અંદર કરવામાં આવે છે. ત્યારે આપણે કર્મચારી મંડળના પ્રમુખ સાથે વાત કરીશું કે શું કહેવું છે તેઓનું. શું કહેશો, શું તમારી મુખ્ય માંગણીઓ છે અને આજના દિવસની અંદર કેટલા લોકો તમારી સાથે હડતાલમાં જોડાયેલા છે? અમારી મુખ્ય માંગણી છે, ફિક્સ પગારની જે સરકારની નીતિ છે તેમાં 5 વર્ષ ફિક્સ છે. 5 વર્ષનો આ બધી પરીક્ષાઓ લઈ અને 5 વર્ષનો સમયગાળો પૂરો થાય ત્યારે એને ફિક્સ પગાર મળી જવો જોઈએ. અમારા રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર 7 વર્ષ થયા તો હજી એ લોકોને ફૂલ પગારમાં લીધા નથી, અમારી મુખ્ય માંગણી છે. બીજી માંગણી અમારી એ છે કે મામલતદારમાંથી નાયબ મામલતદારમાંથી મામલતદારના પ્રમોશન આપવાના છે. એની ફાઇલો 4 મહિનાથી સરકારમાં પડી છે, હજી સુધી કોઈ નિર્ણય આવેલો નથી. રાજ્યમાં ઘણી જગ્યાઓ ખાલી છે, રાજકોટ જિલ્લામાં 6 જગ્યા ખાલી છે મામલતદારની, તોય પ્રમોશન આપવામાં આવતા નથી. અને રાજ્યની અંદર 2060 નાયબ મામલતદારની જગ્યા ખાલી છે, એની સામે સરકારશ્રી તરફથી 1400 ફાઇલો ક્લિયર છે, પ્રમોશન આપી શકાય એવી પરિસ્થિતિમાં છે, તોય પ્રમોશન આપવામાં આવ્યા નથી. એ અમારી મુખ્ય માગણીઓ છે.
જુદી જુદી 9 માંગણીઓ સાથે અમે આજે માસ સીએલ ઉપર છીએ અને 11 તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાના છીએ. આવું અમારા રાજ્યના મહામંડળે નક્કી કરેલ છે. રાજકોટ જિલ્લાની શું પરિસ્થિતિ છે? કેટલા મામલતદારની જગ્યા ખાલી છે? કેટલા નાયબ મામલતદારની જગ્યા ખાલી છે? રાજકોટની શું પરિસ્થિતિ છે હાલમાં? તમે જે રીતે હડતાલ કરી રહ્યા છો, શું લાગે છે રાજકોટની અંદર આજે પણ જે રીતે હડતાલ છે, ક્યાંક અનેક કાર્યવાહી છે તે પણ ખોરવાશે? કઈ કઈ કાર્યવાહીને આજના દિવસે અસર થશે? આજના દિવસે રાજકોટ જિલ્લાની નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટીઓ હડતાલ ઉપર ગયેલા છે. એટલે આમ જનરલી જે રેવન્યુ કામગીરી સાથે જોડાયેલ તમામ પ્રકારની કામગીરી બંધ છે, જેવા જનસેવા કેન્દ્ર, રેશન કાર્ડ, સોગંદનામા, આવકના દાખલા, સોલવન્સી સર્ટિફિકેટ, જાતિના દાખલા, તમામ પ્રકારની આજની કામગીરી રાજકોટ જિલ્લાની સાથે ગુજરાત રાજ્યની પણ બંધ છે બરાબર, તેવું મહામંડળના વોટ્સએપમાં પણ જોવા મળેલ છે. આખા રાજ્યમાં હડતાલ, અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું નિર્ણય થઈ ગયો છે અને મહામંડળના આદેશથી તમામ હડતાલ ઉપર છે. ચોક્કસથી જે પ્રકારે 6 જેટલા મામલતદારની જગ્યા રાજકોટ ઉપર ખાલી છે, લગભગ કહી શકાય 14 જેટલા નાયબ મામલતદારની જગ્યા પણ ખાલી છે, તે પણ ભરવાની માંગણી છે તે કરવામાં આવી છે. જો સરકાર દ્વારા માંગણી નહીં સ્વીકારાય તો 11 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પણ કરવામાં આવશે. બિલકુલ આભાર રક્ષિત અને ઇતલ આપનો તમામ જાણકારી આપવા માટે. તો સમગ્ર રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરી ગયા છે.